भरूच नगरपालिकाए फायर एनओसी नामों कार्यवाही करी। हरिहर कॉम्प्लेक्स नी 280 जेटली दुकानों ने रातोरात सील कराता वेपारी में आक्रोश फाटीन कर्यो छे। भरूच नगरपालिकाना फायर ऑफिसर चिराग गढ़वी तेमनी फायर नी टीम साथे झाड़ेश पर्वत पर आवेला हरिहर कॉम्प्लेक्स पर त्राटकी हती। रीजनल फायर ऑफिसर सूरत ना आदेश ना पगले फायर एनओसी ना मुद्दे तमाम 280 दुकानों सील करवानी कार्यवाही हाथ धरी हती। फायर विभाग द्वारा अगाउ पर नोटिस आपवा छता दुकानदारों न गणकारता कार्यवाही करवामां आवी होवानुं फायर ऑफिसर कही रह्या हता। तो बीजी बाजु दुकानदारों आ प्रकारनी कोई पण नोटिस विना ज आ कार्यवाही करवामां आवी होवानो आक्षेप करी सीजनना समये करायेल आ कार्यवाही सामे आक्रोश व्यक्त करी समय माटे मांगणी करी हती। भरूच नगरपालिका ની ફાયર એનઓસી ના મુદ્દે કરવામાં આવેલ કાર્યવાહી ના પગલે શહેરના અન્ય કોમ્પ્લેક્સ અને દુકાનદારો માં પણ ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। આજે ભરૂચ નગરપાલિકા ના ફાયર ડિપાર્ટમેન્ટ દ્વારા હરિયર કોમ્પ્લેક્સ માં 280 દુકાનો એક ધારી સીલ મારવામાં આવી છે। કોઈને કઈ જાણ કરવામાં આવી નથી। આજે એમના ગઢવી સાહેબ સાથે વાત કરી તો એવું કહે છે કે 11મા મહિનામાં અમે તમને નોટિસ આપી પણ અહીંયા કોઈ એમને એમની પાસે મેં રિસીવ કોપી માંગી તો રિસીવ કોપી પણ નથી એમની પાસે કે અમને બતાવી શકે અને એકસાથે બધાને પટ્ટી મારીને સીલ મારવા માંડ્યા છે। આજે 280 દુકાનોવાળા બધા રોડ પર આવી ગયા છે। કેટલાક લોકોનું અંદર ખાણીપીણીનું સામાન છે બધો બગડી રહ્યો છે। કોઈને આ મેરેજ સિઝન ચાલે છે તો એમના ઓર્ડરો લીધા છે એ બધું આજે નુકસાન જઈ રહ્યું છે। આજે અનાજ કરિયાણાને જે ઓર્ડરો છે એ બી નુકસાન થઈ રહ્યું છે। આજે આ બધા 280 દુકાનોવાળાને બહુ ઘણી તકલીફ પડી રહી છે। આજે એમના દ્વારા એવું કહેવામાં આવે છે કે નોટિસ 4 વખત આપી છે પણ એક બી દુકાનવાળાને તમે પૂછશો ને કોઈને નોટિસ રિસીવ કરી નથી। આ કોઈને બી તમે પૂછી લો આજે બધાનો એક જ જવાબ છે કે નોટિસ અમે રિસીવ કરી નથી। આ ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવી રહ્યા છે। આજે ભરૂચ જિલ્લામાં ઘણા શોપિંગો એવા છે કે ફાયર અને સેફટી વગરના છે તો આ જ શોપિંગને કેમ ટાર્ગેટ બનાવ્યું? હરિયર શોપિંગને જ કેમ ટાર્ગેટ બનાવે છે આ લોકો? આજ રોજ રિજનલ ફાયર ઓફિસરશ્રીના હુકમ મુજબ હરિહર કોમ્પ્લેક્સની 280 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી છે। તેઓને અગાઉ નોટિસ પાઠવવામાં આવી હતી તેમ છતાં તેઓ દ્વારા કોઈ પ્રત્યુત્તર કે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા તેઓને બીજી નોટિસ પણ પાઠવવામાં આવી હતી। પછી તેના દરમિયાન રિજનલ ફાયર ઓફિસર શ્રી સુરત દ્વારા આજરોજ અમને હુકમ કરતા અત્રે હરિહર કોમ્પ્લેક્સ પર આવી તેઓની 280 જેટલી દુકાનોને સીલ કરેલ છે।